नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम बधाय मजा माने? गई काले आपणे सामाजिक विज्ञान में प्रथम पाठनी शुरुआत करेली अने एमां आपणे संक्षिप्तनी अंदर के भारत में यूरोपियन प्रजानु आगमन शा माटे थाय, तो प्राचीन समयनी अंदर भारत छे पोतानी समृद्धि अने पोतानी संस्कृति ने लीधे विश्वभरना लोकोनी नजर भारत उपर हती अने ए समये प्राचीन समये भारत ने गईकाले मैं जे तमने कीधु ने के प्राचीन समयनी अंदर भारत ने सोने की चिड़िया तरीके ओळखवामां आवतुं। અને સરસ મજાની એની પંક્તિ પણ છે કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા વહી ભારત દેશે મેરા। આમ ભારતની સંસ્કૃતિ અને ભારતની સમૃદ્ધિથી પ્રેરાય અને યુરોપિયન પ્રજાઓ ભારતમાં પોતાનો વેપાર કરવા માટે આવે છે। અત્યાર સુધી તો એ વાયા તુર્કી થઈ, તુર્કી એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ અહીંયા થઈ અને વાયવ્ય દિશામાંથી ભારતમાં પોતાનો વેપાર શરૂ કરતા હતા। ઘટના મિત્રો એ ભાઈ કે 1453 સાલમાં તુર્કીએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને એને એ જળમાર્ગ બંધ કરી દીધો। હવે યુરોપીય પ્રજાને ભારતના રેશમી કાપડ, સુતરાઉ કાપડ, તજ, લવિંગ, તીખા, તેજાના, મરી મસાલા એના વિના ચાલે એમ હતું નહીં। તો મિત્રો શું કરવું? યુરોપિયન પ્રજાએ વિચાર્યું કે ભારતમાંથી આયાત થતી બધી જ વસ્તુઓ વિના એના લોકોને ચાલે એમ છે નહીં। એને પરિણામે યુરોપિય સાહસવીરોએ ભારત સાથે વેપાર કરવા માટેનો નવો જળ માર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ। તો મિત્રો તમને આ એક પ્રશ્ન, બે ગુણ એવો પ્રશ્ન પૂછાઈ શકે, સંભાવનાઓ કે યુરોપીય પ્રજાને ભારત સાથે આવવાના નવા જળ માર્ગ શોધવાની શા માટે જરૂરિયાત થઈ? તો મિત્રો તમે લખજો કે કોન્સ્ટન્ટિનોપલ તુર્કીએ જીતી લીધું, જે યુરોપનો વેપાર કરવા માટેનું મુખ્ય સ્થાન હતું, એ બંધ થતાં ભારતમાંથી ઉત્પાદિત થતું રેશમી કાપડ, સુતરાઉ કાપડ, તજ, લવિંગ, તીખા, મસાલા અને મલમલ વિદેશના યુરોપના દેશોની અંદર ખૂબ માંગ હતી। આ માંગને પહોંચી વળવા માટે યુરોપીય પ્રજાએ નવો જળમાર્ગ શોધવાની આવશ્યકતા થઈ, જરૂરિયાત ઊભી થઈ। હવે ભારતમાં આવવા માટે એ સમયે ટાચા સાધનો હતા મિત્રો, અત્યારે આ જે હાઈટેક ટેકનોલોજી છે એ ટેકનોલોજી ત્યારે હતી નહીં। પોતાના સાહસ વડે એ દરિયાઈ જે ખેડૂત હતા, દરિયાઈ જે સાહસવીરો હતા, એ પોતાના દેશના ભલા માટે થઈ અને દરિયામાં એ સાહસ કરતા અને ભારત આવવા માટે એ નીકળી પડતા। એમાં ઇટાલીનો એક સાહસિક દરિયાઈ ખેડૂત હતો, સાહસિક હતો, ક્રિસ્ટોફર કોલંબસ, એ નીકળી ગયો અને એને ભારત સાથેનો જળમાર્ગ શોધવાની તમન્ના હતી, ઈચ્છા હતી, સાહસ હતો। એ નીકળતા નીકળતા ઈસવીસન 1492 એ પશ્ચિમ કિનારે આવી ઊભો રહી ગયો એટલે એને એમ માન્યું કે કિનારો આવી ગયો એટલે એ ભારત શોધ્યું। હકીકતે મિત્રો એ ભારત નહોતું, એ અમેરિકા હતું અને એ કોલંબસ જીવો ત્યાં સુધી એના મનની અંદર એમ જ હતું કે ભારત ખંડની શોધ મેં કરી, પણ વાસ્તવિક એ હતું કે કોલંબસે 1492 અમેરિકા ખંડની શોધ કરી। અને એટલા માટે જ મિત્રો આજની તારીખે અમેરિકાના જે મૂળ રહેવાસીઓ છે એને રેડ ઇન્ડિયન તરીકે અને એના જે કિનારાના જે ટાપુઓ છે એ કેરેબિયન ટાપુ તરીકે આજની તારીખે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી પોર્ટુગલ નામનો જે દેશ છે મિત્રો, એનો એક સાહસિક હતો, દરિયાઈ સાહસિક, વાસ્કો ડગામા, એને બીડું ઝડપ્યું કે ભાઈ
એને વિચાર્યું કે ભારત જવું છે તો પશ્ચિમમાં થઈને પૂર્વ તરફ આપણે આગળ વધશું. પોતાના સાહસવીરોને સાથે લઈ અને દરિયાની સફર શરૂ કરી. મિત્રો, દરિયાની એ ઘણી બધી મુશ્કેલી સફર જે યાત્રા હતી, એક તમન્ના હતી, એક સાહસ હતું કે ભારત શોધવું હોય, એમ કરતાં કરતાં એ દક્ષિણ આફ્રિકાના એક સ્થળે આવ્યું જેનું નામ હતું ગુડ હોપ, પીસ ઓફ ગુડ હોપ, એટલે કે સારી આશાની ભૂમિ. અહીંયા ઊભો રહ્યો અને અહીંયાથી એને હિન્દ મહાસાગરની અંદર આગળ પોતાની યાત્રા શરૂ કરી. એમાં એને હિન્દ મહાસાગરની અંદર મોહમ્મદ ઇબ્ન નામના એક દરિયાઈ ખેડૂતનો ભેટો થાય છે અને એ બંને સાથે મળી અને 22/5/1498 દિવસે એ દક્ષિણની અંદર ભારતના કાલિકટ બંદરે આવીને ઊભો રહ્યો. કાલિકટે પોતાનું વહાણ ઊભું રહ્યું. તે સમયે કાલિકટની અંદર મિત્રો જામુરીન નામનો રાજા રાજ કરતો. જામુરીન પાસે આવી અને એને વેપાર કરવાની અનુમતિ માંગી અને 1506 એ પોર્ટુગીઝોએ ગોવા જીતી લીધી. આમ ધીમે ધીમે 1498 આવેલા એ પોર્ટુગીઝોએ 1506 ગોવા જીતી લીધું અને એ રીતે ધીમે ધીમે પોતાનો વેપાર કોઠીઓ આગળ સ્થાપે છે. ઘટના એવી બને છે કે ઉત્તરમાં એ આગળ વધતા જાય છે. ગોવા ઉપરાંત મેંગ્લોર, કોચી, દીવ, મુંબઈ, બેટ વગેરે એ પ્રદેશો જીતતા જાય છે. હવે એને બંગાળ તરફ આગળ વધ્યું. એમાં બંગાળના એ સમયે દિલ્હીની અંદર શાહજહાં નામના શાસક રાજા રાજ કરતા હતા, એટલે એને બંગાળના નવાબે ફરિયાદ કરી કે પોર્ટુગીઝો જરાક દખલગીરી કરે છે. એટલે શાહજહાંએ શું કર્યું કે પોર્ટુગીઝોની કોઠીઓ તોડી પાડી અને એનો વેપાર અને એની જે વહાણો છે એ બધું તોડી પાડ્યું અને અહીંયા અટકી ગયા અને છેવટે પોર્ટુગીઝો પાસે કોઈ સત્તા ન રહી. માત્ર દીવ, દમણ અને ગોવા એના પૂરતી જ પોર્ટુગીઝોએ પોતાનું શાસન રાખવામાં એ સફળ નીવડ્યું. તો આવી રીતે ભારતમાં મિત્રો પહેલા વહેલી શાસક પ્રજા તરીકે એટલે કે વેપારી પ્રજા તરીકે ભારતમાં જો કોઈ આવનાર હોય તો એ હતા પોર્ટુગીઝો. કોણ હતા? પોર્ટુગીઝો. મિત્રો, પોર્ટુગલના રહેવાસીને પોર્ટુગીઝો કહેવાય. દાખલા તરીકે ભારતના રહેવાસીને કેમ આપણે ભારતીયો કહીએ છીએ, અમેરિકાના રહેવાસીઓને અમેરિકનો કહીએ છીએ? તો મિત્રો, પોર્ટુગીઝો એ ભારતમાં પહેલા વહેલા વેપારની શરૂઆત કરી. હવે ત્યાર પછી ડચ લોકો ભારતમાં આવે છે. હોલેન્ડ, જે અત્યારે નેધરલેન્ડના નામથી ઓળખાય છે, એને પણ ભારતમાં આવી અને વેપાર કરવાની ઈચ્છા જાગી છે. એટલે એ પણ ભારતમાં આવે છે અને વેપાર શરૂ કરે છે. તો આ રીતે પ્રથમ પોર્ટુગીઝો આવ્યા, ત્યાર પછી હોલેન્ડ, હોલેન્ડ એટલે અત્યારનું હાલનું નેધરલેન્ડ, અને એના રહેવાસીને આપણે ડચ લોકો તરીકે ઓળખીએ છીએ. એ પણ ભારતમાં આવ્યા પણ એ એટલા સક્ષમ નહોતા, એટલે અમુક વિસ્તારો પૂરતા એને વેપાર કરી અને એ જતા રહ્યા. ત્યાર પછી 1600 અંદર અંગ્રેજો આવે. 1600 અંદર ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથની પરવાનગી લઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો તમને સ્વાભાવિક એવો પ્રશ્ન થાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે શું હોય? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ભારત સાથે વેપાર કરી વધુ નફો મેળવી અને આખું જે યુનિયન રચાણું, વેપારી મંડળ રચાણું, એને આપણે ઈસ્ટ ઇન્ડિયન કંપની કહીશું. ટૂંકમાં ભારત સાથે વેપાર કરી મબલખ લાભ લેવાના હેતુસર સ્થપાયેલી અંગ્રેજના વેપારીની એટલે અંગ્રેજોના વેપારીની એક મંડળી, એને આપણે શું કહેશું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે 1600 અંદર રાણી એલિઝાબેથ પાસેથી પરવાનગી લે છે અને એના સાહસિકો ભારતમાં આવે છે અને પહેલા વહેલો એનું જહાજ
એ સુરત મુકામે ઉતરે છે અને એનો પહેલો કેપ્ટન હતો હોકિંગ્સ. એ સમયે એને રજા મળતી નથી. ત્યાર પછી સર થોમસ રોની આગેવાની હેઠળ બીજું જહાજ આવે છે અને સુરતની અંદર જહાંગીરને હમણાં રજાની પરવાનગી લઈ અને અહીંયા કોઠીઓ સ્થાપવાની શરૂઆત કરે છે. તો મિત્રો, ગઈકાલ અને આજ આપણે પાઠનું આ પુનરાવર્તન કરી અને દરરોજે દરરોજ થોડું થોડું આપણે પુનરાવર્તન સાથે નવું અભ્યાસ કરતા રહેશું. મિત્રો, આટલું તમે બરાબર ધ્યાનપૂર્વક વાંચજો. આમાંથી તમને જે કાંઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય તો એ પ્રશ્ન તમે વિના સંકોચે રજૂ કરજો. અને આપ જે અત્યાર સુધી આપણે ચલાવેલું છે એમાંથી તમે 10 પ્રશ્ન નાના નાના કાઢી અને તમારી પાકી નોટમાં નોંધ કરશો. સૌ કુશળ હશો તમને બધાય ને ભગવાન કુશળ રાખે. દસે દિવસેથી શુભત્વ પ્રાપ્ત થાય, મંગલ વિચારો પ્રાપ્ત થાય અને આજનું ભણાવેલું તમે સારી રીતે ભણો એ જ પ્રાર્થના સાથે. અસ્તુ.